હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? ઘરે બેઠા બેઠા આપ સૌ કંટાળી ગયા હશો, પણ આપણી પાસે કોઈ ઓપ્શન નથી, કારણ કે ઘરમાં રહો, સુરક્ષિત રહો, બરાબર છે? હવે ઘરમાં બેઠા બેઠા જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણો અભ્યાસ થોડો થોડો બગડે પણ છે, અને એને પરિણામે પરીક્ષામાં આપણને નુકસાન ન થાય એ માટે આપ સૌ જાણો છો કે પરીક્ષામાં 30% જેટલો અભ્યાસક્રમ ઘટાડવામાં આવેલ છે. તો આ 30% જેટલો ઘટાડેલ અભ્યાસક્રમ સરકારશ્રી દ્વારા જે જાહેર કરવામાં આવેલ છે એમાં આજના ભાગની અંદર આપણે વિજ્ઞાન વિષયમાં ધોરણ 10માં જે ઘટાડેલ અભ્યાસક્રમ છે એની વાત કરીશું. મિત્રો, અગાઉના ભાગ 1 અને 2ની અંદર આપણે જે પ્રકરણો ઘટાડેલા હતા 1 થી 10 એની ચર્ચા કરી હતી. આજના એપિસોડમાં આપણે 11 થી 16 નંબર સુધીના જે પ્રકરણ છે એમાં ઘટાડેલા અભ્યાસક્રમની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, પેન્સિલ લઈએ, નોટબુક લઈએ અને એની અંદર આપણે ટીક માર્ક કરીએ. પ્રકરણ 11ની વાત કરીએ, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એનો પહેલો પેરેગ્રાફ એ પરીક્ષા માટે તૈયાર કરવાનો છે. 11.1 માનવ આંખ, એ ટોપિક પરીક્ષા માટે કરવાનો નથી, આપણે આખું એને ક્રોસ કરીશું, ચોકડી મારીશું. હવે આપણે પાના નંબર 188 આવીએ તો એ પણ આપણે પરીક્ષા માટે કરવાનું નથી. આપણે પાના નંબર 189 તો એ પેજ નંબર 189 પણ પરીક્ષા માટે તૈયાર કરવાનું નથી. પાના નંબર 190 છે તો એ પાના નંબર 190 પણ આપણે પરીક્ષા માટે તૈયાર કરવાનું નથી. હવે આપણે પાના નંબર 191 આવીએ તો 191 નંબરના પાના પર આ પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવનનો જે ટોપિક છે એની ઉપરનો ટોપિક સુધી આપણે કરવાનું નથી. ચલો, પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન એ આપણે કરવાનું છે, એટલે પાના નંબર 191 પર માત્ર આટલો ટોપિક આપણે તૈયાર કરવાનો છે. પાના નંબર 192 જોઈએ તો એ પેજ પણ આપણે આખું તૈયાર કરવાનું છે. પેજ નંબર 193 તો એ પેજ પણ આપણે તૈયાર કરવાનું છે. પેજ નંબર 194 એની અંદર એ પેજ પણ આપણે આખું તૈયાર કરવાનું છે. પેજ નંબર 195 તો એની અંદર પ્રકાશનું વક્રીભવન ત્યાં સુધી પ્રકાશનું પ્રકિરણન ત્યાં સુધીના ટોપિક તૈયાર કરવાના છે. પ્રકાશનું પ્રકિરણન જે છે એ પ્રકિરણનનો ટોપિક આપણે કરવાનો નથી, એટલે બધું ચોકડી, ટિન્ડલ અસર પણ કરવાની નથી. ત્યારબાદ પાના નંબર 196 જોઈએ તો 196 નંબરનું જે પેજ છે એ પણ આપણે પરીક્ષા માટે કરવાનું નથી. પાના નંબર 197 તો એ પેજ પણ આપણે નથી કરવાનું. અહીંયા તમે શીખ્યા કે બરાબર એની અંદર જે આપણે ટોપિક પરીક્ષામાં સમાવેલા છે એને લગતા મુદ્દા હોય તો યાદ રાખવાના. સ્વાધ્યાયની અંદર પણ આપણા જે પ્રશ્નો છે એની અંદર જેટલું આપણને પરીક્ષામાં સમાવેલું છે એટલા જ મુદ્દાના પ્રશ્નો તૈયાર કરવાના છે. પ્રકરણ નંબર 12ની જો આપણે વાત કરીએ તો વિદ્યુત, એ પ્રકરણની અંદર આપણે પહેલું પેજ તૈયાર કરવાનું છે. પાના નંબર આપણે 200 જોઈએ તો 200 નંબરનું પેજ એ પણ આપણે તૈયાર કરવાનું થશે. આપણે પાના નંબર 201 આવીએ તો પાના નંબર 201 પણ પરીક્ષા માટે તૈયાર કરવાનું છે. પાના નંબર 202 એ પણ કરવાનું છે. 203 તો 203 પેજ એ પણ પરીક્ષા માટે તૈયાર કરવાનું છે. પાના નંબર 204 એ પણ કરવાનું છે. પાના નંબર 205 તો એ 205 પેજ એ પણ આપણે કરવાનું છે. પાના નંબર 206 તો પાના નંબર 206ની ઉપર તમે જુઓ કે સુવાહક અવરોધ જેની ઉપર આધાર રાખે છે તે પરિબળો એની ઉપરનો ટોપિક સુધી આપણે કરવાનું છે. આ પોઈન્ટ આપણે કરવાનો નથી. એ જ રીતે પાના નંબર 207 આપણે કરવાનું નથી.
એને લગતા દાખલા જે હોય એ પણ આપણે કરવાના નથી. ત્યારબાદ પાના નંબર 208, તો 208 નંબરના પાના ઉપર ઉદાહરણ 12.3 કરવાનું, 12.4 કરવાનું, 12.5 કરવાનું નથી, 12.6 એ પણ નથી કરવાનું. આ બ્લુ લાઇન ક્વેશ્ચન કરવાના છે. ત્યારબાદ 12.6 ટોપિક જે છે કે અવરોધકોના તંત્રનો અવરોધ, એ પણ આપણે કરવાનો થશે. મિત્રો 210મું પેજ જોઈએ તો 210 એ પણ આપણે કરવાનું છે, 211 એ પણ કરવાનું છે, પેજ નંબર 212 એ પણ કરવાનું છે, 213 એ પણ પરીક્ષા માટે તૈયાર કરવાનું છે, 214 એ પણ કરવાનું છે, 215 એ પણ તૈયાર કરવાનું છે, પેજ નંબર 216 જોઈએ તો 216ના પેજ પર આપણે આખું પેજ કરવાનું છે, 217 એ પણ કરવાનું છે, પેજ નંબર 218 તો એ પેજ પણ આપણે કરવાનું છે, પેજ નંબર 219 એ આપણે વિદ્યુત પાવર એ પરીક્ષા માટે તૈયાર કરવાનું નથી, પેજ નંબર 220 તો એની અંદર પણ આપણે જોઈએ તો એ ટોપિક આપણે કરવાના નથી. ચાલો મિત્રો, હવે તમે શીખ્યા કે અને સ્વાધ્યાય આ બંનેમાંથી આપણે જેટલા પણ ટોપિક છે એને લગતા પ્રશ્નો હોય તો એ તૈયાર કરવાના, બીજા પ્રશ્નો તૈયાર કરવાના નથી. ચાલો હવે આપણે પ્રકરણ નંબર 13ની વાત કરીએ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. એનું પહેલું પેજ છે, એ પેજ આપણે તૈયાર કરવાનું છે. 224માં પાના ઉપર જોઈએ તો 224 પેજ નંબર એ પણ તૈયાર કરવાનું છે, પેજ નંબર 225 તો એ પણ આપણે તૈયાર કરવાનું છે. ચાલો ત્યારબાદ પેજ નંબર 225 પર આપણે જો જોઈએ તો નીચે એક ટોપિક છે, વિદ્યુત પ્રવાહ આધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બરાબર? તો એની ઉપરના ટોપિક છે ત્યાં સુધી આપણે કરવાનું થશે. જ્યારે છેલ્લો મુદ્દો જે છે એ પરીક્ષા માટે કરવાનો નથી, એટલે ચોકડી મારીશું. પેજ નંબર 226 એ આપણે પરીક્ષા માટે તૈયાર કરવાનું નથી, 227 એ પણ આપણે નથી કરવાનું, 228 તો એ ટોપિક જે છે એ પણ આપણે કરવાના નથી. ત્યારબાદ પેજ નંબર 229 એ પણ આપણે કરવાનું નથી, પેજ નંબર 230 એમાં બ્લુ લાઇન ક્વેશ્ચન સુધી આપણે કરવાનું નથી. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા પ્રવાહધારિત તાર પર લાગતું બળ, એ મુદ્દો આપણે આખો તૈયાર કરવાનો છે. ત્યાર પછી પાના નંબર 231 જોઈએ તો એ પેજ આપણે તૈયાર કરવાનું છે. પછી આપણે પાના નંબર 232 જોઈએ તો એની અંદર વિદ્યુત મોટર નામનો એક ટોપિક છે, એની ઉપર સુધી આપણે કરવાનું છે. વિદ્યુત મોટરનો ટોપિક આપણે પરીક્ષા માટે કરવાનો નથી. ત્યાર પછી આગળ પાના નંબર 233 એ આપણે આખું પેજ કરવાનું નથી. પાના નંબર 234 પર આવીએ તો એ પણ આપણે પરીક્ષા માટે કરવાનું નથી. પાના નંબર 235 જે છે એ પણ આપણે પરીક્ષા માટે કરવાનું નથી. પાના નંબર 236 એ પણ નથી કરવાનું. પાના નંબર 237 એમાં ઘરેલું પરિપથ જે છે એની ઉપરનો ટોપિક બ્લુ લાઇન ક્વેશ્ચન ત્યાં સુધી આપણે કરવાનું નથી. ઘરેલું વિદ્યુત પરિપથનો ટોપિક આપણે પરીક્ષા માટે તૈયાર કરવાનો છે. ત્યારબાદ
પાન નંબર 238 જે છે એ આપણે તૈયાર કરવાનું છે. અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એમાંથી આપણા પરીક્ષામાં જેટલા પ્રશ્નો ટોપિક રાખેલા છે એને લગતા પ્રશ્નો હોય તો એ કરવાના છે. ચલો હવે આપણે પ્રકરણ નંબર 14ની વાત કરીશું, ઉર્જાના સ્ત્રોતો. એનું પ્રથમ પેજ આપણે કરવાનું છે, ત્યારબાદ પેજ નંબર 243 એ પણ પેજ આપણે સંપૂર્ણ તૈયાર કરવાનું છે. ત્યારબાદ આપણે પેજ નંબર 244ની વાત કરીએ કે ઉર્જાના પરંપરાગત સ્ત્રોત, તો એ ટોપિક પરીક્ષા માટે કરવાનો નથી. ત્યારબાદ આપણે જો જોઈએ તો પાના નંબર 245 એ પણ કરવાનું નથી, પાના નંબર 246 એ પણ આપણે કરવાનું નથી, પાના નંબર 247 એ ટોપિક પણ આપણે તૈયાર કરવાનો નથી, પાના નંબર 248 તો આ પેજ જે છે એમાં આપણે વૈકલ્પિક અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે એની ઉપર સુધીનો ટોપિક કરવાનો નથી. વૈકલ્પિક અને બિનપરંપરાગત સ્ત્રોતનો જે મુદ્દો છે એ આપણે તૈયાર કરવાનો રહેશે. ચાલો પેજ નંબર 249 એ તૈયાર કરવાનું છે, પેજ નંબર 250 એ પણ કરવાનું છે, પેજ નંબર 251 એ પણ કરવાનું છે, પેજ નંબર 252 તો એ પેજ પણ આપણે તૈયાર કરવાનું છે. ત્યારબાદ પેજ નંબર 253 એ પેજ પણ આખું તૈયાર કરવાનું છે. એની અંદર આપણે જો જોઈએ તો એ આખું પેજ કરવાનું છે. અને પેજ નંબર 254 એમાં બ્રિલિયન્ટ ક્વેશ્ચન સુધી બધું તૈયાર કરવાનું છે. સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર આપણે જે મુદ્દા પરીક્ષામાં સમાવિષ્ટ છે એને લગતા પ્રશ્નો હોય તો એ આપણે તૈયાર કરવાના છે. ત્યાર પછી આપણે વાત કરીશું પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ. તો એની અંદર આપણે પહેલો પેરેગ્રાફ જે છે એ તૈયાર કરવાનો છે. નિવસન તંત્ર અને તેના સંગઠકો એ ટોપિક તૈયાર કરવાનો નથી, એટલે ત્યાં આખું આપણે ચોકડી મારીશું. પાના નંબર 257 એ આપણે કરવાનું નથી, પાના નંબર 258 એ પેજ પણ આપણે નથી કરવાનું, પાના નંબર 259 એ પેજ પણ આપણે તૈયાર કરવાનો નથી, પેજ નંબર 260 પર આવી જઈએ તો એની અંદર આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડી શકે તો એની ઉપરનો જે મુદ્દો છે તે ત્યાં સુધી કરવાનું નથી, પણ આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે એ તૈયાર કરવાનું છે. પેજ નંબર 261 એ પણ આપણે તૈયાર કરવાનું છે, પેજ નંબર 262 એ પણ આપણે તૈયાર કરવાનું છે, પેજ નંબર 263 એ પેજ પણ સંપૂર્ણ તૈયાર કરવાનું છે, પેજ નંબર 264 ત્યાં બ્રિલિયન્ટ ક્વેશ્ચન સુધી કરવાનું. અને તમે શીખ્યા કે અને સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર હાલના અભ્યાસક્રમમાં સમાવીશ બધા મુદ્દાને લગતા પ્રશ્નોની આપણે તૈયારી કરવાની છે. ચલો હવે આપણે વાત કરીશું પ્રકરણ નંબર 16. અને પ્રકરણ નંબર 16ની અંદર નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન, એનું ફર્સ્ટ પેજ આપણે તૈયાર કરવાનું છે, પેજ નંબર 267 એ પણ આપણે તૈયાર કરવાનું છે, પેજ નંબર 268 આ પેજ પણ આપણે તૈયાર કરવાનું છે, પેજ નંબર 269 એ પણ આપણે
તૈયાર કરવાનું છે. પેજ નંબર 270 એ પણ ખરું કરીશું, પેજ નંબર 271 એ પણ કરવાનું છે, પેજ નંબર 272 ખરું, 273 એ પણ કરવાનું છે, ત્યારબાદ 274 એ પણ કરીશું. હવે આવીએ 275, એમાં પાણી બધા માટે એની ઉપરનો જે ટૉપિક છે બ્રિલિયન્ટ ક્વેશ્ચન ત્યાં સુધી આપણે કરવાનું છે. બધા માટે પાણી જે છે એ ટૉપિક આપણે પરીક્ષા માટે તૈયાર કરવાનો નથી. પેજ નંબર 276 કરવાનું નથી, પેજ નંબર 277 કરવાનું નથી, પેજ નંબર 278 એમાં કોલસો અને પેટ્રોલિયમનો મુદ્દો છે એની ઉપરના મુદ્દા સુધી આપણે કરવાનું નથી. ચલો, કોલસો અને પેટ્રોલિયમનો મુદ્દો છે એ પરીક્ષા માટે આપણે તૈયાર કરવાનો છે. પેજ નંબર 279 એ પણ આપણે કરવાનું છે, પેજ નંબર 270 280 એની અંદરનો આ છેલ્લો મુદ્દો એ પરીક્ષા માટે તૈયાર કરવાનો નથી. અને સ્વાધ્યાયની અંદર આપણે જે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ મુદ્દા છે એને લગતા પ્રશ્નોની તૈયારી કરવાની છે. મિત્રો, આશા રાખું છું કે આપ સૌને સમજ પડી હશે. મિત્ર, હવે પછી ફરી મળીશું નવા એપિસોડમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.